નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? જુઓ, આજે આપણે ધોરણ એકમાં જે ગુજરાતી વિષય છે એનો ચોપડીમાં પેજ નંબર છે 124, જે પાઠનું નામ છે વડદાદા, 10મો પાઠ છે જેનું નામ વડદાદા છે. તો આપણે 124ના પેજ ઉપર પહોંચ્યા છીએ. એમાં સૌથી ઉપર સૂચના લખેલી છે કે લખો. તો જુઓ, અહીં એક વાક્ય આપેલું છે કે મને ભાઈ ભાભી ગમે છે. તો આ જે વાક્ય છે એ વિદ્યાર્થી મિત્રો, તમારે આ જે લાઈન આપેલી છે, આ ખાનો આપેલો છે, ત્યાં કને તમારે ઉપરની લીટી જોઈ જોઈ અને આ વાક્ય લખવાનું છે. પછી બીજો વાક્ય લખેલું છે, મૌલી દૂધી કાપે છે. તો બીજો વાક્ય પર જોઈ જોઈને અહીં લખવાનું છે. ત્રીજો વાક્ય છે, કૌશલ ગીતો ગાય છે. તો તમારે અહીં લખવાનું, કૌશલ ગીતો ગાય છે. પછી ચોથો વાક્ય છે, રોજ સફાઈ થાય છે. તો તમારે આ લીટીમાં લખી નાખવાનું છે ખાનામાં કે રોજ સફાઈ થાય છે. એના પછી લખેલું છે કે સૌને ભૂખ લાગી છે. તો અહીં લખવાનું તમારે જોઈ જોઈને કે સૌને ભૂખ લાગી છે. છેલ્લો વાક્ય છે, હું મંદિરે જઉં છું. તો અહીં લખવાનું છે કે હું મંદિરે જઉં છું. એના પછી આવે છે પેજ નંબર 125. તો એના ઉપર સૂચના લખેલી છે, અલગ તારવો અને લખો. તો જુઓ, આ લંબચોરસ આકાર આપેલો છે, એમાં ચાર નામ આપેલા છે ઉપર, રીંગણ, કેળા, નારંગી અને જાંબુ. તો વચ્ચે શું આપેલું છે? ફળ આપેલું છે. એવી જ રીતના ટમેટા, મોસંબી, ભીંડા અને કારેલા. તો અહીં લખેલું છે શાકભાજી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તમારો ખાનો આપેલો છે એમાં તમારે જોવાનું છે કે આ ફળ છે. તો જુઓ, કેળા છે તો એ ફળ છે, નારંગી ફળ છે, જાંબુ તો ફળ છે. તો આ ચાર જે શબ્દો આપેલા છે એમાંથી કયો ફળ અલગ પડે છે, કયો શબ્દ અલગ પડે છે? તો એ છે રીંગણ. તો તમારે અહીં લખવાનું છે રીંગણ. રીંગણ શું? કામ કે એ શબ્દ છે, એ શાકભાજીનો શબ્દ છે અને બીજા જે ત્રણ છે એ ફળો છે. એની જ એવી જ રીતના અહીં ટમેટા તો શું છે? શાકભાજી છે. ભીંડા તો શાકભાજી છે. કારેલા તો પણ શાકભાજી છે. તો કયો એવો શબ્દ છે જે અલગ પડે છે? તો મોસંબી. શું? કામ કે મોસંબી એ એક ફળ છે. તો અહીં લખવાનું મોસંબી. મોસંબી આ જે શબ્દ છે એ એક ફળ છે, એટલે અલગ પડે છે. એના પછી છે જાસૂદ, દૂધી, ગુલાબ, કોબીઝ. તો હવે અહીં લખેલું છે કે ફૂલ. તો આપણે બધા જાણીએ છીએ કે જાસૂદ છે એ એક ફૂલ છે, કોબીઝ છે તો એ ફૂલ નથી, દૂધી તો એ પણ ફૂલ નથી અને ગુલાબ એ ફૂલ છે. તો અહીં બે લખેલા છે, બે ખાના આપેલા છે. તો એકમાં લખવાનું છે કોબીઝ અને બીજા ખાનામાં લખવાનું છે દૂધી. કો બી ઝ દૂધી. શું? કામ કે એ બંને શાકભાજી છે, ફૂલ નથી. એવી જ રીતના અહીં લખેલું છે કે ઉદાહરણ મુજબ લખો. તો જુઓ, અહીં છ એવા ચિત્રો આપેલા છે. પહેલા ચિત્રમાં છે ભીંડા, મોસંબી, દ્રાક્ષ, રીંગણ, પપૈયું અને કાકડી. તો આ જે છ ચિત્રો આપેલા છે, તો અહીં જુઓ, શાકભાજી અને ફળો. તો પહેલો ચિત્ર છે, આ લખેલું છે કે રીંગણ, એટલે રીંગણ શેમાં આવે? તો શાકભાજીમાં. પછી અહીં પહેલો ચિત્ર છે ભીંડાનો ચિત્ર આપેલો છે. તો આપણે આ જે શાકભાજીને ખાના છે એમાં લખવાનું કે ભીંડા. ભીંડા બરાબર. હા, બીજો છે મોસંબી. તો મોસંબી શેમાં આવે છે? ફળમાં આવે. તો શું લખવાનું? મોસંબી. ક્યાં લખવાનું? તો જ્યાં ફળોનું ખાના છે ત્યાં લખવાના. બીજા ત્રીજા ખાનામાં છે દ્રાક્ષ. તો દ્રાક્ષ શું છે? એક પ્રકારનું ફળ છે. તો અહીં લખવાનું દ્રાક્ષ. બરાબર. પછી રીંગણ. તો રીંગણ અહીં લખેલું જ છે. પછી છે પપૈયું. તો પપૈયું શું છે? ફળ છે. તો અહીં લખવાનું પપૈયું. બરાબર. છેલ્લે છે કાકડી. તો અહીં લખવાનું
કાકડી એક શાકભાજી છે. કા ક ડી. તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 124 અને 125 તમારા પુસ્તકમાં પૂર્ણ કરવાનું છે. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.